નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ મોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. ઉપલેટા શહેરની અંદર વિજળી રોડ પર આવેલ ગુરુ નાનક ફુલેલાલ હોલની સામેના જે સાર્વજનિક ખુલ્લો પ્લોટ આવેલો છે, જે પાછળ તમે જોઈ શકો છો, ત્યાં ડસ્ટબિન મોટું નગરપાલિકાનું મોટી પેટી રાખવામાં આવેલી છે. એની અંદર કોઈ બપોરના સમયે કોથળા ભરી ભરીને કોઈ અહીંયા એનું ખાલી મોટું ફેંકી જાય છે. આવું ઘણા સમય ત્યાં બની રહ્યું છે. સ્થાનિક લોકો એવું જણાવી રહ્યા છે, પણ કોઈ મોઢું ખોલવા તૈયાર નથી. એ લોકોના જણાવ્યા પ્રમાણે કોઈએ ટીખડી કરી ને માથે બોટલો આ રીતે ગોઠવી દીધી છે. અવારનવાર આવા જે બનાવ બને છે ને અહીંયા નજીકમાં એક ઓલિયાની નગરપાલિકાની જે ગટરો છે, ગટરોની કુંડીની અંદરથી પણ સફાઈ કામદારો દ્વારા પેલી બોટલો અંદરથી કાઢવામાં આવે છે. જ્યારે સાફ સફાઈ કરે છે ત્યારે અંદરથી બોટલો પણ નીકળે છે, ખાલી બોટલો. હવે ગઈકાલે બપોર પછીના સમયમાં આ લોકો કોઈ અહીંયા અંદર કોથળા ફેંકી ગયેલા, જેની અંદર કેટલી બધી રોયલ સ્ટેજના વગેરે અલગ અલગ કંપનીઓની દારૂની, ઇંગ્લિશ દારૂની બોટલો અહીંયા ફેંકી જતા જાણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ એવો બનાવ એ બની ગયેલો હતો. બધાએ સ્થાનિક લોકોનું પણ એવું કહેવું છે કે ભાઈ આ લોકો કોઈ અવારનવાર ફેંકી જાય છે બપોરે, જ્યાં બધાને કહેવામાં આવે તાકતા વળગતા તંત્ર દ્વારા જો આંગે યોગ્ય પગલાં લેવામાં ના આવે તો પછી અમે આગળ જઈને આવેદનપત્ર પણ આપીશું, એવું પણ લોકો જણાવી રહ્યા છે. આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વીજળી રોડ ઉપર ગુરુ નાનક મંદિર પાસે આવેલ સાર્વજનિક પ્લોટમાં ડસ્ટબિનમાં પાસે આવતા તત્વો દ્વારા, આવી જ રીતના આવારા તત્વો દ્વારા ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ફેંકી જતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બપોરના સમયે 45 ડિગ્રી જેવા આકરા તાપમાનમાં લોકો જ્યારે પોતાના ઘરની અંદર આરામ ફરમાવી રહ્યા હોય તેવા દરમિયાન કોઈ આવારા તત્વો દ્વારા પ્યાસીઓ ખાલી બોટલોનો નિકાલ કરવા માટે બે બોરી ભરીને ડસ્ટબિનમાં ફેંકી ગયા હતા અને કોઈ ટીકડી દ્વારા ખાલી બોટલોને ડસ્ટબિન ઉપર ગોઠવીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યારે ગાંધીજીના ગુજરાતમાં જાણે દારૂની રેલમ છેલ હોય તેવો ઘાટ સર્જાયો હતો. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અવારનવાર અમુક તત્વો દ્વારા આવી જગ્યાએ દારૂની બોટલ ખાલી ફેંકી જતા હોય છે અને સાર્વજનિક જગ્યામાં આવેલી પણ અંદર એક તરફ બે દિવસે દારૂની બોટલો ખાલી પડેલી જોવા મળે છે, ત્યારે નગરપાલિકાની ગટરની સેફટીની ટાંકીઓમાં પણ ખાલી બોટલો ફેંકી જતા હોય છે. જ્યારે સફાઈ કામદાર દ્વારા સફાઈ કરતી વખતે ખાલી બોટલો આમાંથી બહાર કાઢવામાં આવે છે. છેલ્લે આવું 3-4 માસથી થઈ રહ્યું હોવા છતાં સ્થાનિક જણાવે છે કે ના છૂટકે સેફટી ટેન્કરને મજબૂર વરસ ઢાંકવી પડે છે અને જ્યારે સ્થાનિકમાં આ અંગે કોઈ બોલવા કે કોઈ કહેવા તૈયાર નથી, કારણ કે આ શાંતિપ્રિય લોકો ડરે છે અને આવા તત્વો કોઈ પણ ના માથાકૂટ કરવામાં આવે તો જો તંત્ર દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરવામાં આરોપીની ધરપકડ કરી તેમને માટે સજા થાય તેવું સ્થાનિકની લાગણીઓ સાથે માંગણી પણ છે. એવા સમયે આજે અમારા રિપોર્ટર જ્યારે આ અહેવાલ બનાવ્યો ત્યારે એક તરફ કહેવાય છે કે ગાંધીજીના ગુજરાતમાં દારૂની સ્વતંત્ર બંધી હોય છે, એ માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે તેવું આજ ઉપલેટાની અંદર દેખાઈ રહ્યું છે. જ્યારે આવી જ રીતે આવારા તત્વો દ્વારા જ્યાં ત્યાં ખાલી દારૂની બોટલો ફેંકી દેવાય છે તો આ દારૂની બોટલો આવે છે ક્યાંથી અને ગુજરાતમાં આટલી હદે વેચાય છે ત્યાં ક્યાંથી તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું હતું. એવા સમયે અમારા રિપોર્ટર દિનેશ ચંદ્રવડિયા અને સરફરાજ કોળી દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. Absolutely.